જય જીનેન્દ્ર. જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેશો. પરિવર્તન કરાવવા માટે પધાર્યા પર્યુષણ કરવા આત્મા રામને જગાડવા માટે આવ્યા છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ અને મારા તમારા વિષયો અને કસાયોના કાટને ઉતારવા માટે આપણે આરાધના કરવાની છે. આત્માને ઉજાગર કરવાનો છે. દેહનો ભૂલી જા ભાન, પ્રભુના ધ્યાનમાં ભગવાનનો ધ્યાન કરવાનો છે. પરમાત્માનું સ્તવન કરવાનો છે. પરમાત્માના ગુણગ્રામ કરવાના છે. સાધ્વી ઋતુમ ભરા જેવી તેજ વાણી ભવનસિંહ કુમારીએ તમે ઘણી બધી પીરસી દીધી, પણ પરમાત્માની જ્યાં સુધી લગ્ની લાગશે નહીં ત્યાં સુધી લાગણી આવશે નહીં, અને જ્યાં સુધી લાગણી આવશે નહીં ત્યાં સુધી ભક્તિ થશે નહીં. પરમાત્માની ભક્તિ કરવા માટે વાન ભૂલવો જ પડશે, અભિમાન છોડવો જ પડશે, અંતર્મુખ થવો જ પડશે અને આત્મા સાધના કરવી જ પડશે. એ આત્મા સાધના વિના કોઈ આજ કરો કોઈ કાલ કરો, આખર તો આત્મા સાધના કોઈ આજ ભજો કોઈ કાલ ભજો, આખર તો ભગવાનની ભક્તિ કરવી જ પડશે. કોઈ આજ તજો કોઈ કાલ તજો, આખર તો આ સંસાર તમે નહીં છોડો તો કર્મ રાજા છોડાવશો. સત્તા સંપત્તિ શરીર પરિવાર એ બધું આપણે કદાચ નહીં છોડીએ, પરંતુ કુદરતનો કાયદો અહીંયા આપણે બધા ટેમ્પરરી છે, બધા લિમિટેડ કંપનીથી બંધાયેલા છીએ, એટલે અહીંયા કોઈ કાયમ રહેવાનું નથી. છતાં પણ કેવી માયા લાગી છે, કેવી માયા લાગી છે. પણ આ કાયાની માયાને છોડવા માટે પરમાત્માએ આ કલ્પ સૂત્રની વાચના દીધી છે. એ કલ્પ સૂત્ર એ કોઈ સામાન્ય ગ્રંથ નથી, એ અત્યંત ભાવ અને ભક્તિથી સવાર એ 14 પૂર્વધારી મહાજ્ઞાનીઓએ આ કલ્પ સૂત્ર ગ્રંથની રચના કરીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. 17 વર્ષ પહેલા માંડવીના ચતુર્માસ હતો અને એક યુવાન અમારી પાસે આવ્યો, માસતીજી તમે કલ્પ સૂત્ર વાંચવાના છો? મેં કીધું હા, હું દર વર્ષે કલ્પ સૂત્ર કમ્પલસરી વાંચું છું. એટલે કે દેરાવાસી વાંચે? મેં કીધું અમે કોઈ વાસી જ નથી, અમે બધા તાજા છીએ, ભગવાન બધાના છે, મહાવીરને માનો કે ન માનો, ઋષભદેવ ભગવાનને માનો કે ન માનો, ભગવાનને તો બધા માનીએ, પણ ભગવાનનું માનવાનો, ભગવાનને તો હું પણ માનો અને તમે પણ માનો, પણ ભગવાનનું માનવામાં મારી એક કચાશ. પણ આપણે એ કહેવું છે કે પેલો યુવાન કહે કે મારે મારી પાસે સોનાના અક્ષરે લખેલો કલ્પ સૂત્ર છે, મા સતીજી આ વખતે તમે મને એ લાભ આપો. તમે સોનાના અક્ષરે લખેલો
કલ્પ સૂત્ર સચિત્ર ભગવાનના 27 ભાવ પણ મેં એ સોનાના અક્ષરે કરતા રહેલા છે. અને એ યુવાન એને પોતાની પહેલી જ કમાણીમાંથી એ કામ કર્યું હતું. એનું નામ હતું ભૂષણ. અને ખરેખર આ ભૂષણ જેવો એ માનવીનો યુવાન એ ભૂષણ એને સોનાના અક્ષરે લખેલું કલ્પસૂત્ર આપ્યું અને શું બધાને મજા આવી ગઈ. તે કલ્પસૂત્ર ચંદ્રશેખર મહારાજ સાહેબ પોતાના પુસ્તકની અંદર લખે છે કે જે 21 વખત 21 વર્ષ સુધી નિરંતર એ કલ્પસૂત્રનું વાંચન કરે કે અગર એને સાંભળે અવશ્ય અવશ્ય એકાવતારી બને છે, મોક્ષગામી બને છે, મોક્ષગામી બને છે. આપણે મોક્ષગામી બનવું છે. હા, મોક્ષમાં તો આઠમા દિવસનો હતો નહીં પણ એના ભાવની ખાતર
એ કલ્પક સૂત્રનો ચડાવો સંઘે એને આપ્યો અને એ પ્રવીણ ભાઈએ શું ભક્તિ કરી છે. રાતના 2 વાગ્યા સુધી આ કોઈ પરિવાર મંડળ વગેરે ભેગા થઈને 2 વાગ્યા સુધી ભક્તિ કરી. સવારે પ્રવીણભાઈ આવ્યા અને પ્રવીણભાઈએ કહ્યું કે માનસતીજી, આજે તો આખી રાત મને મહાવીર સ્વામી દેખાતા. આ અપરાધ ગામનો યુવાન એ આ અપરાધ જે ઘરની અંદરથી 5-5 દીક્ષાઓ થઈ છે એવા પુણ્યશાળી એમાં ધરમજીભાઈ કરશનભાઈ ગાલાનો દીકરો પ્રવીણ એને કહ્યું કે મને આખી રાત મહાવીર સ્વામી દેખાતા હતા અને આખી રાત મેં ઊંઘ જ નથી કરી, મહાવીર સ્વામીની સાથે જ વાતો કરી છે ને. આ ભક્તિની ચિનગારી એક જો લાગી જાય તો માણસના અંતરમુખને એ અંતરમુખ એ પણી જાય એવાનો ભાવ એ છે કે આ છે પરમાત્માની વાણી. એ જે આપણે જોઈ રહ્યા છીએ કે નૈસાર સુતારની પ્રગતિ એક વખત જ સુપાત્ર દાન દીધો તમે તો કેટલું અમને આપો છો હે, તો તમારું તો કેટલું બધું પુણ્ય બંધાતું હશે. પણ નૈસાર સુતારે એક જ વખત આપ્યો, સમ્યક દર્શન મળી ગયું, દેવલોકમાં ગયા, દેવલોકનો આયુષ્ય પૂર્ણ થયો અને ફરીને પાછા ઋષભદેવ ભગવાનના દીકરા એ વનિતા નગરી, ઋષભદેવ ભગવાનના દીકરા ભરત મહારાજા અને ભરત મહારાજાના ઘરે પુત્રનો જન્મ થયો. ચારે બાજુ તેજ પ્રસરિત થયો અને રૂપરૂપનો અંબાર એવા દીકરાનો જન્મ થયો એટલે એનું નામ રાખ્યું મરીચી. એ મરીચી એ પંચ ધાવ માતાઓ વડે એ ફૂલની સયામાં એનો ઉછેર થાય છે. આ છે પુણ્ય. પુણ્ય ભેગો થાય છે ત્યારે સત્તા સંપત્તિ માન અને સન્માન બધું જ મળે. અને એ મરીચી કુમાર એ ભણવા ગણવા એ આ વિદ્યા જ્ઞાન લીધું અને પુરુષની કેટલી કળા 72 કળામાં પારંગત થયા. યુવાનીના ઉંમરે પહોંચ્યા અને અનેક રાજકુમારીઓની સાથે એના લગ્ન થયા. સમય જતા ઋષભદેવ ભગવાન વનિતા નગરીમાં પધાર્યા. ભગવાનને કેવળ જ્ઞાન થઈ ગયું છે, નિર્વાણનો સમય પણ નજીક છે. એ ભગવાન ઋષભદેવ ભગવાન પધાર્યા અને એ ભગવાનની વાણી સાંભળવા માટે ભરત મહારાજા અને મરીચી કુમાર આદિ બધા ભગવાનની વાણી સાંભળવા માટે ગયા અને ભગવાનની વાણી સાંભળીને આનંદિત તો થયા, આનંદિત થયા, રાજી થયા, બહુ સરસ. પરંતુ એ મરીચી કુમારને ભગવાનની એક પણ વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું. આપણે તો કેટલી વાણી સાંભળી, આપણે તો કેટલી વાણી સાંભળી, વૈરાગ્ય ના આવે તો કઈ નહીં. વિરાગ એટલે કે આપણો રાગ તો ઓછો થવો જોઈએ કે નહીં, કે હવે આપણે આઉટ ઓફ નથી જવું, ખોટા કર્મ નથી બાંધવા, પાપની અનુમોદના નથી કરવી. જેટલી વાર તમે આઉટ ઓફ જાઓ અને એના ફોટા રિલે કરો અને જે જે વ્યક્તિ જુએ અને એ તમે લિસ્ટ જો કે આટલા લોકોએ, આટલા લોકોએ મને જોયો અને એ તમે કેટલા રાજી થયો હે, એટલે કેટલી વાર કર્મ બંધાય. લગ્નની કેસેટ તમે જેટલી વાર જુઓ એટલી વાર કર્મનો અનુભવ. સમજી ગયા કે તેની હું આવી તૈયાર થઈ હતી, મેં આવી રીતે દાંડિયા લીધા, રાસ લમ્યા હતા, આવી મહેંદી કરાવી હતી, આમ કર્યું હતું, આમ કર્યું હતું, કેટલી અનુમોદના કરો. અને સંયમની કેસેટ જુઓ તો તમને કયો કયો ભાવ જાગે,
નાની ઉંમરમાં એને દીક્ષા લીધી, વાહ, એનો કેટલો ત્યાગ. ત્યાં તમને સારી દેખાશે, ત્યાં તમને મહેનતી દેખાશે, ત્યાં તમને દાગીના દેખાશે, ત્યાં તમારા સફારીના શૂટ દેખાશે, ત્યાં તમને સંયમ દેખાશે. અહીંયા સંયમીની કેસેટ જોઈને તમને સંયમની અનુમોદના થશે, અને લગ્નની કેસેટ જોઈને કર્મનો બંધ નહીં, એને અનુબંધ કહેવાય છે. એનો અનુબંધ ચાલુ ને ચાલુ એનો પ્રવાહ રહે. અહીંયા મરીચી કુમારને વૈરાગ્ય આવ્યો અને રાગ આવવો સહેલો છે, રાગ આવવો સહેલો છે, પણ વૈરાગ્ય આવો, અને કદાચ વૈરાગ્ય આવી જાય પણ એને ટકાવો, એનાથી અઘરો છે. આ વૈરાગ્ય આવ્યા પછી એને ટકાવવો અઘરો છે. જ્યારે મરીચીને વૈરાગ્ય આવી ગયો અને એક ઝાટકે એને સંસાર પણ છોડી દીધો. ઋષભદેવ ભગવાનની પાસે એ સંયમી બન્યા અને ત્યાગી બન્યા, વૈરાગી બન્યા, અને એ વૈરાગ્ય બન્યા પછી પણ એ ત્યાગનો પણ રાગ આવે છે. ભગવાને એક સ્ટેપ બતાવ્યું છે કે ભર્તૃહરિ જ્યારે પણ લાખ માળવાનો એ ત્યાગ કરીને સંન્યાસી બન્યા, અને એ સંન્યાસી બન્યા પછી એક ઝાડની નીચે એક પથ્થરનો વસીકો કરીને સૂતા છે. પનિયારીઓ પાણી ભરીને પસાર થાય છે ત્યારે એ પનિયારીઓ વાતો કરે છે, જોત ખરા આ સંન્યાસી કે એને પાણું લાખ માળવા છોડી દીધા પણ હજુ પથ્થરનું વસીકું નથી છૂટતું, પથ્થરનો વસીકો નથી છૂટતો. અને ભર્તૃહરિને જાગી ગયા, એને પથ્થરનો વસીકો છોડી દીધો. ફરીને પાછી બીજી વાર એ જ પનિયારીઓ પાણી ભરવા માટે જાય છે, ભર્તૃહરિ સૂતા છે, અને પાછી પનિયારીઓ વાત કરે છે, અરે રે જો તો ખરા, આપણે તો ખાલી વાત કરી તો એને કેટલું ખોટું લાગ્યું, એને કેટલું બધું ખરાબ લાગ્યું કે એને ત્યાગ કર્યો પણ હજુ એનો રાગ નથી છૂટ્યો, એ હાથનો વસીકો કરીને સૂતા છે. આ છે દુનિયા. અને એને હાથ પણ છોડી દીધો, પનિયારીઓ પાણી ભરીને આવે છે ત્યારે વળી પાછી જોવે છે, ત્યાં કહે છે કે અરે રે આ વૈરાગી થયો પણ હજુ રાગ નથી છૂટ્યો, દ્વેષ નથી છૂટ્યો, હજુ એને કેટલું ખોટું લાગ્યું કે એને હાથનું વસીકો છોડી દીધું. હવે ધરતી ઉપર માથું રાખ્યું તો એને ખોટું લાગ્યું, દુઃખ લાગ્યો, અને એને તો આ રીતે વસીકો છોડી દીધો, હાથ પણ છોડી દીધો. બસ આ દુનિયામાં કઈ રીતે રહેવું? આ જગત બે રંગી નહીં, ચાર રંગી છે. અહીંયા મરીચી દીક્ષા લે છે, મરીચી મુનિરાજ થયા, પણ એને ઉનાળાના ભર તડકાની વચ્ચે ખુલ્લા પગે ગોચરી જવાનો, અને ત્યારે એ ધમ તાપની વચ્ચે એના પગ વળે છે, માથું તપે છે. હવે તો શ્રાવકો જ ફ્લેક્સિબલ થઈ ગયા છે. હવે શ્રાવકો અમને વિનંતી કરે કે મહાસતીજી, હવે માટીના રસ્તા નથી, હવે શેના રસ્તા આવી ગયા? ડામર આવી ગયા, અને એક વખત વરસાદ આવે એટલે ડામર ધોવાઈ જાય અને કાંકરીઓ એકલી જ દેખાય, એટલે અમારી વિનંતી છે તમે પગમાં પહેરો. અને અમે પણ થોડા ફાયર થઈ ગયા, એટલે અમે પણ પગમાં ચપ્પલ પહેરતા થઈ ગયા, પણ એના અનેક વિઝનો હોય છે. પણ અહીંયા હમણાં જ્યારે મારવાડની અંદર આવી ભયંકર ગરમી હતી ત્યારે એ મારવાડી સાધુઓ
પગમાં પહેરતા ન હતા અને એમને એમ ગોચરી જતા હતા અને એ ગરમી મગજમાં ચડી ગઈ. 12-13 સાધુ સાધ્વીજી કાળધરમાં પહોંચ્યા. આ લૂની વચ્ચે 12-13 સાધુ સાધ્વીજી કાળ ધર્મને પામ્યા. એટલે હવે આપણે ફરીથી મુનિરાજને જોઈએ. એના પગ વળ્યા, ગરમી લાગી અને એને વિચાર કર્યો કે ભગવાન આદિનાથ પ્રભુ એ તો ત્યાગી ને વૈરાગી છે, એના સાધુ તો વૈરાગી છે, હું એટલું સહન નથી કરી શકતો. એટલે હવે મારે છૂટ લેવી છે. ભગવાનના સંતો ચપ્પલ નથી પહેરતા, હું પાવડી પહેરીશ. ભગવાનના સંતો એ શુદ્ધ સંયમનો પાલન કરે છે, સફેદ વસ્ત્ર પહેરે છે, હું ભગવા વસ્ત્ર પહેરીશ. ભગવાનના સંતો લોચ કરે છે, હવે હું શિખા રાખીશ. આવા 13 બોલમાં ફેરફાર કરીને એને સંન્યાસ ધર્મ અપનાવી લીધો અને ત્યારથી સંન્યાસ ધર્મની શરૂઆત થઈ. અને અત્યારે પણ બોરીવલીમાં બોરીવલી ઇષ્ટની અંદર એ વર્માનગરની આજુબાજુમાં એક આદિનાથ મંડળ છે. આ અંધેરી ઇષ્ટમાં એ આદિનાથ સંન્યાસ મંડળ ચાલે છે અને મને લાગે છે કે કદાચ એ મરીચીએ જ આદિનાથ મંડળ દીધું હશે. આ સંન્યાસ ધર્મની શરૂઆત મરીચીથી થઈ અને મરીચી વિચાર કરે છે કે ભગવાનના સંતો ભગવાનના સમોશરણમાં રહે છે, પણ હવે હું સમોશરણથી બહાર રહીશ અને બહાર બેસે છે. જે કોઈ લોકો ભગવાનના દર્શન કરવા માટે આવે છે તો બધાને એક જ વાત કરે, સાચો ધર્મ ભગવાન પાસે છે, સાચો ધર્મ ભગવાન પાસે છે. તમે ભગવાનના દર્શન કરવા માટે જાઓ. અહીંયા સુધી એનું સમ્યક દર્શન હતું, મજબૂત હતું, પણ એ પરિણામ છે, વિચારો છે, ક્યારે પરિવર્તન પામે એ કોઈ જાણી ન શકે. અને એક વખત ભરત મહારાજા ઋષભદેવ ભગવાનને વંદન કરવા માટે આવ્યા અને ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો, પ્રભુ આપના સમોચરણની અંદર કોઈ તીર્થંકરનો આત્મા, કોઈ ચક્રવર્તીનો આત્મા, કોઈ વાસુદેવનો આત્મા છે? ત્યારે ભગવાન આદિનાથે શું કહ્યું? આદિનાથ ભગવાને કહ્યું કે હે ભરત ચક્રવર્તી, આ સમોચરણની અંદર નહીં પણ સમોચરણથી બહાર બેઠેલા તારો જ પુત્ર મરીચી એ ભવિષ્યમાં વાસુદેવ થશે, ભવિષ્યમાં ચક્રવર્તી થશે અને ભવિષ્યમાં આ 24માં એ 24માં તીર્થંકર ભગવાન થશે. અને ભરત મહારાજા તરત જ ઉઠીને સમોચરણથી બહાર આવીને એ મરીચીની પાસે આવીને કહે છે કે હે મરીચી મુનિરાજ, હું તમારા વાસુદેવના પદને પગે નથી લાગતો, હું તમારા ચક્રવર્તીના પદને પણ પગે નથી લાગતો, પણ ભવિષ્યમાં તમે આ અનેક જીવોના તારનાર એવા તીર્થંકર થવાના છો, એટલા માટે હું તમારા ભાવિના ભગવાન રૂપે એ તીર્થંકર પરમાત્મા પદને વંદન કરું છું. અને એ જ વખતે મરીચીને અહંકાર આવ્યો. આમ જુઓ કે તરાજુ કે બિના માલ તુલેગા નહીં, ચાબી કે બિના તાલા ખુલેગા નહીં, દિલ કી દીવાર પે લિખ લો ભાઈઓ, દિલ કી દીવાર પે લિખ લો બંધુઓ, સંયમ કે બિના
कर्म का मैल धुलेगा नहीं, कर्म का मैल धुलेगा नहीं। शुद्ध संयम वगर अकर्म नो मैल धोवानो नथी। एटलाज माटे अहिया भरत चक्रवर्ती એમ કહે છે કે 24મા તીર્થંકર તમે થવાના છો, એ પદને હું નમસ્કાર કરું છું અને મરીચીને અહંકાર આવ્યો જમીન ઉપર ત્રણ વખત થપાત મારી અને ઉભો થઈને એ છત્રી લઈને એ જે છત્ર રાખતા હતા એ છત્ર લઈને નાચવા લાગ્યા। મારું કુળ કેટલું ઊંચું, મારું કુળ કેટલું ઊંચું, હવે તો કુળનો કોઈ મત કરવા જેવો જ છે કોઈ ક્યારે કયું પાત્ર આપણા ઘરની અંદર આવી જશે, ક્યારે કોને બોલાવવા પડશે એ કાંઈ કહેવાની ત્રાહી કરીને કચ્છની અંદર આપણા જૈનોના ઘરની અંદર મુસલમાન લોકો જ કામ કરે છે। બહુમતી એમની થતી જાય છે અને આપણી લઘુમતી થતી જાય છે અને આપણે જ એમની ગરજ કરવી પડે છે। પહેલાના જમાનામાં આપણે હરિજનને ઘરમાં પ્રવેશ કરવા નહોતા દેતા અને હવે તો રસોડા સુધી એને આપણે પહોંચાડવા પડે છે મજબૂરી। પણ અહીંયા મરીચીને અહંકાર આવ્યો કે આદ્ય હું, એટલે કે સૌ પ્રથમ મારા પિતા પહેલા ચક્રવર્તી, મારા દાદા પ્રથમ તીર્થંકર અને ભવિષ્યમાં હું પણ વાસુદેવ થઈ ચક્રવર્તી બની અને પાછો તીર્થંકર પણ થઈ, અમારું કુળ કેટલું ઊંચું, અમારું કુળ કેટલું ઊંચું। આવો અહંકાર એ મરીચી છત્ર લઈને નાચવા લાગ્યા અને તે જ વખતે કર્મ રાજાએ એને લબડાક લગાવી, કપાટ લગાવી અને કહે છે અહંકાર કર્યો ખારો થઈ ગયો, બસ અહંકાર કરે એને કુદરત એને થપાટ લગાવે છે। અહીંયા એનું નિત ગોત્ર કર્મ બંધાઈ ગયું, ત્યાં એનો ભાવ એ તો મરીચીનો ભાવ બતાવે છે। પણ સમય જતા એને બીમારી આવી, કોઈ સેવા કરવાવાળું છે નહીં, હવે શું કરો, અને એક કપિલ નામનો રાજકુમાર વંદન કરવા માટે આવે છે અને ત્યારે મરીચી કહે છે કે સાચો ધર્મ મારા ભગવાન પાસે છે, તમે ત્યાં જાઓ, અરે ત્યાં ધર્મ છે અને તમારી પાસે ધર્મ નથી, યતો ધર્મ તતો ધર્મ। જે મરીચી કહે છે કે ત્યાં ધર્મ છે અને અહીંયા પણ ધર્મ છે અને મરીચીને એક લાલચ થઈ કે મારો એક ચેલો થાય તો મારી સેવા કરે અને એ શિષ્ય બનાવવાની લાલચથી એ મરીચીના ઉપદેશથી કપિલ કુમાર દીક્ષિત થયા, એમના શિષ્ય થયા અને એ મરીચીનો નીચ ગોત્ર કર્મ બંધાઈ ગયો હતો અને એ ભવ પણ એનો પૂરો થયો। મરીને દેવલોકમાં ગયા અને દેવની પર્યાય પૂર્ણ કરીને ફરીને પાછો પાંચમા ભવમાં મનુષ્ય થયા, પણ મનુષ્ય પણ બ્રાહ્મણ, હવે લગાતાર 15 ભવ સુધી આ સિરિયલ ચાલી, એક ભવ મનુષ્યનો એક ભવ દેવનો, મનુષ્યના ભવમાં તે પણ બ્રાહ્મણના કુળમાં જ એ જન્મ ધારણ કરે, પણ
બ્રાહ્મણ કુળમાં એ સંસાર છોડીને સંન્યાસી બનતા, એનો ત્યાગનો ચિરાગ હજુ પણ ધીમો ધીમો એ પડી રહ્યો છે. એ જ્યારે જ્યારે બ્રાહ્મણ કુળમાં છ ભવ એના બ્રાહ્મણ કુળના થયા અને હરેક બ્રાહ્મણ કુળમાં એને સંસારનો ત્યાગ કરીને સંન્યાસી બન્યા છે. આવી રીતે 15મા ભવ સુધી એક ભવ દેવનો, એક ભવ ઋષિનો, હવે 16મા ભવમાં એ ક્યાં હશે તે ભાવ આપણે ઉછરે જોશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભો, મંગલમ મોક્ષ તણા સુખલે આના.